જોઈશું હવે અયોધ્યામાં ટોપ 9 હલચલને. અયોધ્યામાં મહાપર્વની મહાતૈયારીઓ થઈ રહી છે ત્યારે અયોધ્યામાં સંતો માટે તૈયાર કરવામાં આવ્યું છે આખું નગર. આ નગરનું નામ તીર્થક્ષેત્ર પૂરમ રાખવામાં આવ્યું છે. વિશાળ નગરમાં કુલ 4,000થી વધુ સંતો સહિત કુલ 12,000 લોકોની રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અયોધ્યામાં શુભ અવસરની ઘડીઓ નજીક આવી રહી છે ત્યારે ભક્તો રામનગરીમાં પહોંચવાના શરૂ થઈ ગયા છે. બિહારથી અયોધ્યા વિશાળ રથયાત્રા પહોંચી ગઈ. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે અભ્યુદય રથયાત્રા લઈને બિહારથી અયોધ્યા પહોંચ્યા અને તેમના કાફલામાં 750થી વધુ વાહનો સામેલ છે, જેમાં વિવિધ વિસ્તારોમાંથી લોકો ભગવાન રામ માટે સંદેશો લઈને અયોધ્યા પહોંચી રહ્યા છે. 1100 કિલોગ્રામનો દીપક અયોધ્યામાં પહોંચ્યો છે. 1100 કિલોગ્રામનો દીપક, નોંધનીય બાબત એ છે કે આ દીપક વડોદરામાં તૈયાર થયો છે. આ દીપક એટલો બધો વિશાળ છે કે તેનાથી જન્મભૂમિ પરિસર ઝગમગશે. 8.25 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળા આ દીપકમાં કુલ 501 કિલોગ્રામ ઘી સમાશે. આ સાથે 15 કિલો રૂની દિવેટ દ્વારા તે પ્રજ્વલિત થશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને બિહારમાં લાખો દીવડાઓથી ભગવાન રામની આકૃતિ બનાવવામાં આવી છે. બિહારના કલાકારોએ 14 લાખ દીવાઓથી બનાવી છે ભગવાન રામની આકૃતિ. આ આર્ટવર્ક બિહારના મોઝેક આર્ટિસ્ટ અનિલ કુમારે તેમના સાથીઓ સાથે મળી તૈયાર કર્યું છે. આકૃતિઓમાં દીવાઓનો ઉપયોગ કરીને જય શ્રીરામ લખાણ લખાયું છે. રામ મંદિરમાં થનારા આ કાર્યક્રમની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. દેશભરમાં આ સમારોહને લઈને ઉત્સાહનો માહોલ પણ છે ત્યારે મહારાષ્ટ્રના પુણેમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 1 લાખ લોકો પુણેમાં SP કોલેજના મેદાનમાં રામરક્ષા પાઠ કરવા માટે ભેગા થયા હતા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે. મિથિલાથી ભારત સાથે સાધુ સંતો અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે તેમનું સ્વાગત કર્યું હતું. મિથિલાથી સોનાથી બનાવેલા ધનુષ અને તીર સહિતની ભેટ મોકલવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને નેપાળના જનકપુરમાં પણ અનેક કાર્યક્રમનું આયોજન કરાયું છે. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા નેપાળના જનકપુરમાં અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જનકપુરને ભગવાન રામની પત્ની સીતા માતાનું જન્મસ્થળ મનાય છે. માત્ર ભારત દેશ જ રામમય છે તેવું નથી, પરંતુ વિદેશમાં પણ રામના નામની ગુંજ સંભળાઈ છે. અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળના લોકોએ મળીને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આનંદ વ્યક્ત કર્યો છે. અહીંયા લોકોએ રેલી કાઢીને પોતાનો આનંદ જાહેર કર્યો છે. હજારોની સંખ્યામાં લોકોએ રેલી કાઢી હતી. બીજી બાજુ અમેરિકાના મેરીલેન્ડમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખું આયોજન જોવા મળી રહ્યું છે. અહીંયા લોકોએ ગાડી પાર્ક કરીને રામના ગીતો વગાડ્યા હતા. આ સાથે હેડલાઇટને ઓન ઓફ કરીને સંગીત સાથે લયબદ્ધ કર્યું હતું. હજારોની સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા હતા.